આજે આપણે સ્પેશિયલ લીલી ચટણી સાથે રૂ જેવા પોચા જાળીદાર મેથીના ગોટા બનાવતા શીખીશું અને આ ગોટા એકદમ સહેલી રીતે ફટાફટ બની જાય તેવા છે અને કોઈ પહેલીવાર પણ બનાવતું હશે તો તેનાથી પણ એકદમ પરફેક્ટ જ બનશે અને લીલાછમ પોચા જાળીદાર ગોટા તૈયાર થશે અને સૌ કોઈને ભાવે તેવા આ ગોટા છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. શિયાળાના સ્વાદ અને સેહતથી ભરપૂર એવા આપણે એકદમ લીલી ભાજીઓનો ઉપયોગ કરીને આજે મેથીના ગોટા બનાવવાના છીએ. તો ભાજીમાં ખૂબ જ વિટામિન્સ હોય છે, પુષ્કળ પ્રમાણમાં ફાઈબર પણ હોય છે, પરંતુ ભાજીને આપણે એકદમ ધોઈને ચોખ્ખી કરીને ત્યારબાદ ઉપયોગમાં લઈએ તો જ તે ગુણકારી સાબિત થાય છે. તો આપણે માટીવાળો જે દાંડીનો ભાગ છે તેને કાપીને ભાજીને ડૂબાડૂબ પાણીમાં એકદમ સરસ રીતે આ 15 મિનિટ રહેવા દેશું, એટલે જેમાં માટી હશે તે બધી તળિયે બેસી જશે. અને સેમ એ જ રીતે આપણે આદું અને કોથમીર પણ 15-20 મિનિટ પાણીમાં રહેવા દેશું જેથી માટી બધી નીકળી જાય અને ભાજીઓ એકદમ ચોખ્ખી થઈ જાય. 15-20 મિનિટ બાદ તેને એકદમ સરસ નિતારીને બહાર કાઢીને આપણે કપડાં પર સુકાવી દેશું. આ રીતે 15-20 મિનિટ ભાજીઓ પાણીમાં રહેશે એટલે તે ફૂલીને વધારે લીલીછમ થઈ જશે, એકદમ તાજી પણ થઈ જશે અને એકદમ ચોખ્ખી પણ થઈ જશે. ધીમો પંખો ચાલતો હોય તેવી જગ્યા પર નીચે સુકાવી દીધી છે જેથી ભાજી એકદમ સરસ કોરી પણ થઈ જશે અને તે ચીમળાઈ પણ નહીં જાય. સાથે જ આ રીતના મીડિયમ તીખા મરચાં મેં અત્યારે લીધા છે, તેને પણ ધોઈને સુકાવ્યા છે. સૌ પ્રથમ આપણે મેથીના ગોટા સાથે ખાવાની મજા પડી જાય તેવી લીલી ચટણી બનાવીશું. તો તેના માટે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 2 ચપટી હળદર, 2 ચપટી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલું નમક, 1 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ, 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 2 ટેબલસ્પૂન જેટલી સેવ અને 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા નાખ્યા છે. તમે સિંગદાણા પણ લઈ શકો છો. અને આ બધું કોરું જ પહેલાં એક વખત પીસી લેવાનું છે, તેનો સરસ પાવડર થઈ જાય ત્યારબાદ તેમાં 2 મોટા ટુકડા આદું, 4-5 તીખી લીલી મરચી અને 2 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર લેવી. કોથમીર જેટલી વધારે નાખશો એટલી ચટણી વધારે ગ્રીન અને ટેસ્ટી બનશે. 1 મોટા લીંબુનો રસ નાખી દેવો અને જરૂર પડે તે પ્રમાણે થોડુંક એવું પાણી નાખીને મિક્સરમાં પીસી લેવાની છે. તો એકદમ ટેસ્ટી લીલીછમ ચટણી બનીને તૈયાર છે જે તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આજે આપણે ભજીયા બનાવવા માટે ભાજીઓને ધોઈને કોરી કરીને ત્યારબાદ ઉપયોગમાં લેશું. તો કોથમીર એકદમ સરસ ધોઈને સુકાઈ ગઈ છે અને ત્યારબાદ તેને આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. તો અત્યારે મેં 1/2 કપ જેટલી લીલી કોથમીર લીધી છે અને તાજી કોથમીર અને મેથી લેશો તો ભજીયા વધારે સરસ સ્વાદમાં અને લીલા પણ તૈયાર થશે. તો 1/2 કપ જેટલી કોથમીર છે અને 1/2 કપ જેટલી મેથીની ભાજી છે. મેથીની ભાજી પણ ધોઈને કોરી કર્યા બાદ સમારી રહી છું હું અત્યારે. એકદમ ઝીણી ઝીણી આ રીતે કટિંગ કરી લેવાની છે. તો બંને ભાજીઓ તમે જોઈ શકો છો 1/2 કપ આ રીતે ઉપર સુધી ભરેલો હોય તેટલી મેં લીધી છે. આમ તો ભજીયા બનાવવામાં ભાજીનું કોઈ માપ હોતું જ નથી, પરંતુ પહેલી વખત બનાવતા હોય તેના માટે મેં આ માપ આપ્યું છે. તમે ભાજીઓ જેટલી વધારે લેશો એટલા ભજીયા વધારે સરસ બનશે. અને આ રીતે મીડિયમ તીખા મરચાં છે તો હું અત્યારે 1 મોટું મરચું એકદમ ઝીણું કટિંગ કરીને લઈ રહી છું. તેમાં બીયાનો જે ભાગ હોય તેને કાઢીને દૂર કરી દેવો, ત્યારબાદ મરચાંને એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. જો મોળા મરચાં હોય તો તમે 1 મરચું વધારે પણ નાખી શકો અને થોડું તીખું હોય તો ઓછા નાખવા. તો આપણે તેને કોથમીર અને મેથીની ભાજી સાથે કટિંગ કરેલા મરચાંને મિક્સ કરી દઈશું એક વખત. મેથીની ભાજીને આપણે માત્ર પાન જ વીણીને ભજીયા બનાવવાના ઉપયોગમાં લઈશું. અને આ તો છે મેથીના ગોટા, તો તેમાં આપણે આ સૂકા મસાલાનો ઉપયોગ તો કરવો જ પડે. તો 1/2 ટીસ્પૂન જેટલી વરિયાળી, આખા ધાણા અને આખા કાળા મરી લીધા છે, તેને આ રીતે અધકચરા વાટી લેવાના છે. પાવડર બિલકુલ નથી કરવાનો અને તેને આપણે ભાજીમાં મિક્સ કરી દઈશું.
હવે આપણે ચણાનો લોટ અથવા તો રેડીમેડ બેસન, તમારી પાસે જે પણ હોય તેમાંથી આ ભજીયા તમે બનાવી શકો છો, તેને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે જેથી તેમાં એક પણ ગાંઠા ન રહે. આ રીતે તો અડધા કપથી થોડો વધારે ચણાનો લોટ અત્યારે મેં લીધો છે અને મેં બેસનનો જ ઉપયોગ કર્યો છે ભજીયા બનાવવામાં. તમે ઘરનો દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો, એનાથી પણ ભજીયા સરસ જ બને છે. ગોટા બનાવો કે ભજીયા, બંને સરસ જ બને છે. તો સ્વાદ પ્રમાણે નમક નાખવું, 2 ચપટી જેટલી હિંગ નાખવી, 1 મોટો ટુકડો આદુનો ખમણીને લેવાનો છે. આદુને કારણે ભજીયામાં સ્વાદ બહુ જ સરસ આવશે અને તે પચવામાં હળવા થાય છે. હવે અત્યારે આપણે ભાજીઓ ધોઈને કોરી કરીને લીધી છે એટલે પાણી આપણે અત્યારે પહેલાં 1/4 કપ જેટલું નાખીશું અને એક વખત સરસ રીતે મિક્સ કરી લેશું. જો તમે ભાજીઓ ધોઈને તરત જ ઉપયોગમાં લેતા હો તો તેમાં પાણી નાખવાની જરૂર જ નહીં પડે. આજે આપણે જે મેથીના ગોટા બનાવી રહ્યા છીએ તેમાં ચણાના લોટનો ઉપયોગ એકદમ ઓછો કર્યો છે મેં. તમે ચણાના લોટનો વધારે પ્રમાણ રાખશો તો તે ગોટા પ્રમાણમાં પોચા ઓછા બને છે અને ભાજીઓનું પ્રમાણ વધારે રાખશો તો ગોટા એકદમ પોચા તૈયાર થાય છે. તો અત્યારે ટોટલ મેં 1/2 કપની ઉપર 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે. તેની સામે 1/2 કપ જેટલી બંને ભાજીઓનો ઉપયોગ કર્યો છે અને 1/2 કપ એટલે 1/4 કપ જેટલી ભાજીનો ઉપયોગ કર્યો છે આપણે. બંને ભાજીઓનું પ્રમાણ મેં 1/2 કપથી થોડું વધારે રાખ્યું છે. તો જરૂર પડે તે પ્રમાણે ફરીથી આપણે થોડું પાણી નાખીને આ રીતે મીડિયમ ઘાટું ખીરું તૈયાર કરવાનું છે. બહુ પતલું પણ નહીં અને વધારે કડક જાડું પણ નહીં. 1/4 કપ પ્લસ 1/2 ટેબલસ્પૂન જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. આમ તો પાણીનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું, જરૂર પડે તે પ્રમાણે નાખવું. અને મેથીના ગોટા છે તો સાથે તળેલા મરચાં તો હોય જ. તો આ રીતે 2 મરચાંમાં અત્યારે હું 1 કાપો કરીને તેને આ રીતે ઝારામાં તળી રહી છું. આ રીતે તળવાથી તળવામાં ઇઝી પડશે અને ફટાફટ તળવાના છે જેથી મરચાં ક્રિસ્પી રહે અને નરમ ન થઈ જાય. ગોટા સાથે તળેલા ક્રિસ્પી મરચાં ખાવાની મજા આવે છે. હવે આપણે તેમાં 3 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. માત્ર 3 ચપટી જેટલા સોડાનો ઉપયોગ કરવાનો છે તો પણ ભજીયા એકદમ પોચા રૂ જેવા જાળીદાર તૈયાર થશે. અને આજે આપણે આમાં કોઈ પણ પ્રકારનો લીંબુ કે ગરમ તેલ કશું જ નથી નાખવાના. તેમ છતાં આ ભજીયા એકદમ રૂ જેવા પોચા જાળીદાર અને સફેદ એવા ગોટા તૈયાર થશે, લાલ બિલકુલ નહીં થાય. તમારો જો સોડા એકદમ તાજો અને નવો હોય તો માત્ર 2 ચપટી જેટલો જ સોડા નાખવાનો. સોડાનું પ્રમાણ વધી જાય તો પણ ભજીયા લાલ થઈ જતા હોય છે. અને તેલ એક વખત સરસ મીડિયમ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં આ રીતે ગોળ ગોળ ગોટા મૂકવાના છે. અને આજે આપણે ભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે તેથી ગોટા એકદમ ગોળ નહીં પડે. લોટનું પ્રમાણ વધારે હોય તો જ ગોટા એકદમ ગોળ ગોળ થાય છે. અને ભજીયાને આ રીતે એની જાતે પલટાઈ જાય તો સમજવાનું કે ગોટાનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. જોઈ શકો છો તમે ગોટા એની જાતે પલટાઈ રહ્યા છે. તો 1 મિનિટ જેટલું તળાય ત્યારબાદ જ તેને ઝારા વડે પલટાવવાના છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે જેથી એકદમ સરસ રીતે ફૂલે અને અંદર સુધી ઝાળી પડે અને સરસ રીતે તળાઈને તૈયાર થાય, અંદરથી બિલકુલ કાચા ન રહે. તમે ફાસ્ટ ગેસની ફ્લેમ પર તળશો તો ગોટા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી ચીકણા અને કાચા રહેશે. અને અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમથી સ્લો રાખી છે. 1 ગોટાના બેચને તળાતા 4-5 મિનિટ જેટલો સમય લાગશે. તો ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર તળશો એટલે ગોટા ફૂલશે એકદમ સરસ રીતે અને અંદરથી ઝાળી પણ એકદમ સરસ પડશે. તો આ રીતે તેને થોડી થોડી વારે ઝારા વડે અલટ પલટ કરીને ફ્રાય કરવાના છે જેથી બધી બાજુથી એક સરખો કલર આવે અને અંદર સુધી પાકી જાય. આપણે અત્યારે 1/2 કપથી થોડો વધારે લોટ લીધો છે અને તેમાં 1/4 કપ જેટલી બંને ભાજીઓનો ઉપયોગ કર્યો છે ટોટલ. તો ગોટા એકદમ હેલ્ધી પણ તૈયાર થશે અને આમાં આપણે કોઈ લીંબુ કે તેલના મોળનો ઉપયોગ નથી કર્યો જેને કારણે ગોટા એકદમ પોચા જાળીદાર અને ઓછા તેલવાળા તૈયાર થશે. તમે જો મોળ નાખો તો તેલ વધુ પીવે છે તે ગોટા,
તો આજના જે ગોટા છે તે એકદમ ઓછા તેલવાળા અને તેમ છતાં પોચા જાળીદાર તૈયાર થશે. તો આ રીતે આપણે બીજો બેચ પણ ફ્રાય કરી લેશું અને તેલ એક વખત સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં આ રીતે ગોટા મૂકવાના છે. અને જોઈ શકો છો તમે ગોટા મૂક્યા બાદ તેની જાતે જ આ રીતે ગોળ ગોળ ફરી રહ્યા છે. અને ખીરું જો વધારે ઢીલું હશે તો ગોળ ગોટા નહીં પડે, અને વધારે કઠણ હશે તો ગોટા તેની જાતે ફરશે પણ નહીં. તો ગોટાનું ખીરું બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતનું મધ્યમ ઘટ રાખવાનું છે. તમને ગોળ ભજીયા મૂકતા ફાવે એ પ્રમાણે ખીરું રાખવું. શરૂઆતમાં એકથી બે ગોટા પાડીને ચેક કરી લેવું અને પછી જરૂર લાગે તો તેમાં તમે સોડા કે પાણી વધારે ઉમેરીને પછી ખીરાને એડજસ્ટ કરી શકો છો. તો અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટા એકદમ સરસ તળાઈ રહ્યા છે અને સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે, કેમ કે આપણે તેમાં જે મસાલા કર્યા છે, જે મેથીની ભાજી સાથે એવા ભળી જાય છે કે સ્વાદે અને સુગંધે એકદમ જોરદાર તૈયાર થાય છે. તો બે પ્લેટ જેટલા ગોટા બનીને તૈયાર છે. સાથે આપણે સર્વ કરીશું ગ્રીન ચટણી અને તળેલા મરચાં. અને એક ખાસ સિક્રેટ ટિપ્સ હું તમારી સાથે શેર કરું છું કે બધા ખીરામાં એક સાથે સોડા ક્યારેય પણ નહીં નાખવાનો. થોડા થોડા ગોટાનું ખીરું અલગ લેતા જવાનું અને તેમાં બે બે ચપટી જેટલો સોડા નાખીને ગોટાને ફ્રાય કરતા જવાનું છે. તમે એક સાથે જો બધો સોડા નાખી દેશો તો શરૂઆતના ગોટા એકદમ સરસ ફૂલીને તૈયાર થશે અને પાછળના ગોટા સારી રીતે ફૂલશે નહીં અને કાચા રહી જશે. મેથીના ગોટાના ખીરામાં તમે જો લીંબુ અને ખાંડ બંને નાખશો તો તે ગોટા લાલ થઈ જાય છે અને ક્રિસ્પી વધારે થાય છે. તો આજે આપણે લીંબુ અને ખાંડના અને તેલના મોણના ઉપયોગ વગર જ માત્ર સોડા નાખીને આજે ગોટા બનાવ્યા છે, જે અંદરથી એકદમ લીલાછમ પોચા રૂ જેવા જાળીદાર તૈયાર થયા છે અને તેમાં તેલ બિલકુલ ભરાયું નથી. એ તમે જાતે એક વખત આ રીતે રેસીપી ટ્રાય કરીને બનાવશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ ગોટામાં તેલ બિલકુલ ઓછું જાય છે. તો ટેસ્ટમાં પણ એકદમ સરસ બન્યા છે અને ખાવાની મજા પડી જાય તેવા તૈયાર થયા છે. તો આશા રાખું છું કે તમને આજની આ ગોટાની રેસીપી પસંદ આવી હશે. તમારામાંથી કોને કોને મેથીના ગોટા અને મેથીના ભજીયા ખૂબ જ ભાવે છે અને તમે આ ગોટા શેની સાથે ખાવાનું વધુ પસંદ કરો છો તે મને જરૂરથી જણાવજો. આજે આપણે ખીરું એકદમ ઓછા પ્રમાણમાં બનાવ્યું હોવાથી 3 ચપટી જેટલો સોડા બધા ખીરામાં એક સાથે ઉમેરી દીધો છે. જો તમે વધારે પ્રમાણમાં ખીરું બનાવ્યું હોય તો થોડું થોડું ખીરું અલગ લઈને ત્યારબાદ જ તેમાં તેના પૂરતો જ સોડા નાખતા જવાનું છે અને ગોટા ઉતારતા જવાનું છે. તો બધા જ ગોટા એક સરખા ફૂલીને દડા જેવા પોચા તૈયાર થશે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. Thanks for watching. Stay healthy.